સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી અને ઓનલાઈન મળેલી સામાન્ય સભામાં રજૂ થયેલા કામોને મંજૂરીની મહોર મારી હતી. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ફરી ગુરુવારના રોજ મળી હતી. કોરોનાની મહામારી વચ્ચે મળેલી સામાન્ય સભામાં તમામ સભ્યો ઓનલાઈન હાજર રહ્યા હતા. તો સામાન્ય સભામાં રજૂ થયેલા કામોને મંજૂરી મળી હતી, જે અંગે સ્થાયી સમિતિના ચેરમેને વિગતવાર માહિતી આપી હતી. જી નમસ્કાર. આજે જે મુખ્ય નિર્ણય લેવામાં આવ્યા તેમાં જે આપ જે કીધું તે સ્મીમેર અને મસ્કતીમાં બંનેમાં ઓપીડી એમાં દવા ઇન્જેક્શન અને કેશ પેપરનો જે ચાર્જીસ હોય છે તે માફ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી આ મહામારીની પરિસ્થિતિ ત્યાં 31 મે સુધી, એની સાથે સાથે સુરત મહાનગરપાલિકામાં અંતર્ગત આવતી સબવાઇન અને એમ્બ્યુલન્સ જેટલી છે તેના મિનિમમ ચાર્જીસ છે, કલાકના ચાર્જીસ, પછી જે વેઇટિંગ ચાર્જીસ છે તે પણ 31 મે સુધી, જ્યાર સુધી આ પરિસ્થિતિ નિર્માણ છે ત્યાં સુધી એને પણ ચાર્જીસમાંથી મુક્તિ કરવામાં આવી છે. ત્રીજો જે મુદ્દો છે તે સુરત મહાનગરપાલિકાનું પાણી પાંડેસરા ઇન્ડસ્ટ્રીને જે આપવામાં આવે છે તે 22/3 પછી એમાં જે કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે તેના ચાર્જીસ જ્યારે ભવિષ્યમાં કનેક્ટ કરવામાં આવશે એટલે પાછા રિઇન્સ્ટિટ્યૂટ કરવામાં આવશે તે ચાર્જીસ અને એ સમય દરમિયાન જે મિનિમમ ચાર્જીસ હોય એ 3/3 ચાર્જીસ પણ માફ કરવામાં આવ્યા છે અને 22/3 સુધીના જે બિલ એ લોકોને આપવામાં આવશે તેમાં માનો કે કોઈક સંજોગોમાં થોડું ઘણું લેટ થાય છે તો એમાં જે વ્યાજની એ છે તે પણ માફી કરવામાં આવેલું છે. આ રીતના 3 મુખ્ય મુદ્દા હતા અને ભારતીય જનતા પાર્ટી અને સુરત મહાનગરપાલિકાનો જે એક આશય હતો કે નાગરિકોને આવા સમય દરમિયાન કેવી રીતે આપણે કોઈક રીતે મદદરૂપ થઈ શકીએ તેવા આ નિર્ણય લેવામાં આવ્યા છે. કોરોનાને લઈ અપાયેલા લોકડાઉનમાં મનપાની ફરી સાપ્તાહિક સાધારણ સભા ઓનલાઈન મળી હતી. બ્યુરો રિપોર્ટ સુરત.